નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કોરોનાની મહામારી વચ્ચે સર્જાયેલી લોકડાઉન પરિસ્થિતિમાં તક્ષશિલા વિદ્યાલય પાયણના ઓનલાઈન ડિસ્ટન્સ લર્નિંગ કાર્યક્રમમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 8માં વિજ્ઞાન વિષયમાં પ્રકરણ 3, એનું નામ છે સંશ્લેષિત રેસા અને પ્લાસ્ટિક. તો એના માટે મિત્રો આજે આપણે લેક્ચર 4 છે. અગાઉના લેક્ચરમાં જો તમને ખ્યાલ હોય તો મિત્રો આપણે નાયલોન વિશે આપણે સમજી ગયા હતા. નાયલોન એક રેસા હતા, બરોબર, જે સંશ્લેષિત રેસા હતા, મતલબ કૃત્રિમ રેસા હતા, તો એના વિશે આપણે સમજી ગયા હતા. તો આજે આપણે હવે પોલિએસ્ટર અને એક્રિલિક એના વિશે આપણે સમજવું છે. તો પોલિએસ્ટર, તમને પ્રશ્ન થાય કે પોલિએસ્ટર એટલે શું? તો પોલિએસ્ટર એક સંશ્લેષિત રેસા છે. જેમ આપણે આગળ સમજ્યા નાયલોન, રેયોન, બરોબર, તો આ રેસા કેવા હતા? તો સંશ્લેષિત રેસા હતા. તો આ પણ પોલિએસ્ટર, એ પણ શું છે? એ સંશ્લેષિત રેસા છે, બરોબર, એક સંશ્લેષિત રેસા છે. હવે આના કેટલાક, પોલિએસ્ટરના કેટલાક ગુણધર્મો છે. શું? કે પોલિએસ્ટરથી બનતું જે કાપડ છે એ જલ્દી ચોળાઈ જતું નથી. ચોળાઈ જતું એટલે ભેગું થઈ જતું નથી, ચોળાઈ જતું નથી, કડક રહે છે, એને સરળતાથી ધોઈ શકાય છે, અને સરળતાથી ધોઈ શકાય છે, ચોળાઈ જતું નથી, કડક રહે છે, એટલા માટે પહેરવાના કાપડ તરીકે વાપરવામાં ખૂબ જ અનુકૂળ છે. બરોબર, આ પોલિએસ્ટરનો ગુણધર્મ છે. બરોબર, કે પોલિએસ્ટર એક સંશ્લેષિત રેસા છે. પોલિએસ્ટરના રેસાઓથી બનતું કાપડ એ જલ્દી ચોળાઈ જતું નથી, કડક રહે છે, સાથે એને સરળતાથી ધોઈ શકાય છે, અને સરળતાથી ધોઈ શકાય છે, કડક રહે છે, ચોળાઈ જતું નથી, એટલા માટે પહેરવાના કાપડ તરીકે વાપરવામાં એ ખૂબ જ અનુકૂળ છે. અને તમે જોયા જશે મિત્રો, પોલિએસ્ટરના કપડાં પહેરેલા લોકોને તમે જોયા જશે, બરોબર, પોલિએસ્ટરનું કપડું સરળ રહે છે અને સરળતાથી ધોઈ શકાય છે, જલ્દી સુકાઈ પણ જાય છે. બરોબર, તો અહીંયા પોલિએસ્ટરના ગુણધર્મો છે. સાથે એવું ને એવું, ટેરેલિન એ પણ એક જાણીતું પોલિએસ્ટર છે. બરોબર, ટેરેલિન એ પણ શું છે? ખૂબ જ જાણીતું પોલિએસ્ટર છે. એના ખૂબ જ પાતળા રેસા બનાવી શકાય છે. પોલિએસ્ટર છે, એના ખૂબ જ પાતળા રેસા બનાવી શકાય છે, અને એને પાતળા રેસા બનાવી શકાય છે જેથી તેને અન્ય કોઈ તાંતણાની માફક એને વણી પણ શકાય છે. બરોબર છે, ટેરેલિન એ પણ શું છે? પોલિએસ્ટર છે. બરોબર, એના પાતળા રેસા બનાવી શકાય છે, પાતળા રેસા બનાવી અને એને અન્ય કોઈ તાંતણાની માફક એને સરળતાથી વણી પણ શકાય છે. તાંતણું એટલે એક પ્રકારનો પાતળો રેસો. બરોબર છે, તો ટેરેલિનનો પણ એક આ ગુણધર્મ છે, એના પાતળા રેસા બનાવી શકાય છે, અને પાતળા રેસા બનાવી શકાય છે એટલા માટે અન્ય કોઈ તાંતણાની માફક એને સરળતાથી વણી પણ શકાય છે. બરોબર છે. બીજું કે પીઈટી એ પણ પોલિએસ્ટરનું ખૂબ જ જાણીતું સ્વરૂપ છે. જેમ અહીંયા ટેરેલિન એ ખૂબ જાણીતું પોલિએસ્ટરનું ખૂબ જાણીતું સ્વરૂપ છે, એમ પીઈટી, બરોબર, એ પણ પોલિએસ્ટરનું ખૂબ જ જાણીતું સ્વરૂપ છે. બરોબર, પીઈટીનો ઉપયોગ એ બાટલીઓ, વાસણો, પાતળી ફિલ્મ, ફિલ્મ એટલે આવરણ, એક પ્રકારનું આવરણ તમે જોયું હશે, ઇલેક્ટ્રિક વાયરો જોયા હશે તેના પર આવરણ ચઢેલું હોય છે, કાળા રંગનું આવરણ ચઢાયેલું હોય, બ્લેક રંગનું આવરણ, બરોબર, તો એ ફિલ્મ, ફિલ્મ એટલે આવરણ. તો પાતળી ફિલ્મ, વાયરો અને બીજી વસ્તુઓ બનાવવા માટે આ પીઈટીનો ઉપયોગ થાય છે. બરોબર છે, તો અહીંયા પીઈટીનો ઉપયોગ આ ધ્યાન રાખજો, પીઈટીનો ઉપયોગ શું છે? તો બાટલીઓ બનાવવા માટે, વાસણો બનાવવા માટે, પાતળી ફિલ્મ બનાવવા માટે, અને વાયરો અને એના સિવાય બીજી કેટલીક વસ્તુઓ બનાવવા માટે આ પીઈટીનો ઉપયોગ થાય છે. બરોબર છે, તો અહીંયા આપણે 4 મુદ્દા સમજ્યા. પહેલા થોડા એને રિવાઇઝ કરી લઈએ કે ભાઈ પોલિએસ્ટર એક સંશ્લેષિત રેસા છે, એના ગુણધર્મો કે ભાઈ પોલિએસ્ટરના રેસાઓથી બનતું કાપડ જલ્દી ચોળાઈ જતું નથી, કડક રહે છે, એને ધોવું ખૂબ જ સરળ છે જેથી તે પહેરવાના કાપડ તરીકે વાપરવામાં ખૂબ જ અનુકૂળ છે. બીજું ટેરેલિન એ પણ પોલિએસ્ટરનું ખૂબ જાણીતું જ સ્વરૂપ છે, એના પાતળા રેસા બનાવી શકાય છે જેથી તે અન્ય તાંતણાની માફક એને વણી શકાય છે. પીઈટી એ પણ પાછું પોલિએસ્ટરનું બીજું જાણીતું સ્વરૂપ છે. બરોબર, પીઈટીનો ઉપયોગ બાટલીઓ, વાસણો, પાતળી ફિલ્મ, વાયરો અને બીજી વસ્તુઓ બનાવવા માટે પીઈટીનો ઉપયોગ થાય છે. હવે પોલિએસ્ટર એ હકીકતમાં પોલી પ્લસ એસ્ટર નામના સંયોજનોનું બનેલું છે. બરોબર છે, પોલિએસ્ટર જેમ આપણે અગાઉના લેક્ચર વાત કરી હતી પોલિમર, તો એની અંદર પોલી
અને પર બંને શબ્દો ભેગા થવાથી પોલિમર બનતો હતો, અને પોલિમર એ ગ્રીક ભાષાનો શબ્દ હતો જેમાં પોલીનો અર્થ થાય છે ઘણા અને મર એટલે એક નાનકડો ભાગ, એમ અહીંયા પોલિએસ્ટર, તો એની અંદર પોલિએસ્ટર એ પોલી પ્લસ એસ્ટર નામના સંયોજનનું બનેલું છે, બરોબર? કે જ્યારે એસ્ટર નામનું જે રસાયણ છે એ એસ્ટર નામના રસાયણ એનું પુનરાવર્તન થાય, એ એસ્ટર નામનું જે એકમ છે એ વારંવાર એકબીજા સાથે જોડાય ત્યારે પોલિએસ્ટર બને છે, બરોબર છે? તો પોલિએસ્ટર એ પોલી પ્લસ એસ્ટર એના સંયોજનોનું બનેલું છે. પોલિએસ્ટર એ હકીકતમાં એસ્ટર નામના રસાયણના પુનરાવર્તનથી બને છે, કે જ્યારે એસ્ટર નામનું જે રસાયણ એનું પુનરાવર્તન થાય ત્યારે પોલિએસ્ટર બને છે. અહીંયા એસ્ટર એક એવું રસાયણ છે જે ફળોને એની વિશિષ્ટ સુગંધ આપે છે, બરોબર છે? ફળો કે જેને વિશિષ્ટ સુગંધ આપવા માટે શાનો ઉપયોગ થાય છે, તો એસ્ટરનો ઉપયોગ થાય છે. તો અહીંયા આ એસ્ટરનો એક ઉપયોગ છે કે એસ્ટર એ એવું રસાયણ છે જે ફળોને એની વિશિષ્ટ સુગંધ આપે છે, બરોબર છે? સાથે પોલીકોટ, પોલીવુલ તથા ટેરીકોટ જેવા નામથી પણ પોલીએસ્ટરના કપડાં વેચાય છે, બરોબર? પોલીકોટ, પોલીવુલ અને ટેરીકોટ જેવા નામથી પોલીએસ્ટરના કપડાં વેચાય છે, બરોબર? હવે અહીંયા પોલીકોટ એ શું છે? તો પોલીકોટ એ પોલીએસ્ટર અને કોટન નામના સંયોજનોથી પોલીકોટ બને છે, કે જ્યારે પોલીએસ્ટરના રેસા અને કોટનના રેસા બંનેનું મિશ્રણ કરવામાં આવે ત્યારે પોલીકોટ બને છે, બરોબર છે? સાથે પોલીવુલ, પોલીવુલ એ પોલીએસ્ટર અને વુલ નામના સંયોજનોથી બને છે, એટલે પોલીએસ્ટરના રેસા અને વુલ એટલે કે ઊનના રેસા જ્યારે મિશ્ર થાય ત્યારે પોલીવુલ બને છે, બરોબર? તો અહીંયા આપણે એ ધ્યાન રાખજો કે ભાઈ પોલીએસ્ટરના કપડાં કયા કયા નામથી વેચાય છે, તો પોલીકોટ, પોલીવુલ અને ટેરીકોટ જેવા નામથી વેચાય છે. પોલીકોટ એ શું છે? તો પોલીએસ્ટર અને કોટન બંનેના સંયોજનથી પોલીકોટ બને છે. પોલીવોલ એ શું છે? તો પોલીએસ્ટર અને વૂલ એટલે કે ઊન બંનેના સંયોજનથી પોલીવૂલ બને છે. તો અહીંયા આપણે પોલીએસ્ટર વિશે આપણે સમજ્યા, બરોબર છે? અહીંયા મિત્રો પ્રશ્નો મેં લખ્યા છે, પાંચ પ્રશ્નો છે. આ પાંચ પ્રશ્નો તમારે હોમવર્કમાં છે. પાંચ પ્રશ્નોના જવાબ તમારે ચોપડામાં લખવાના છે, બરોબર? એની ચર્ચા કરી લઈએ તો પહેલો પ્રશ્ન કે પોલીએસ્ટરનો ગુણધર્મ જણાવો. પોલિએસ્ટરનો ગુણધર્મ શું? તો પોલિએસ્ટર એનું કાપડ જલ્દી ચોળાઈ જતું નથી, કડક રહે છે, સરળતાથી ધોઈ શકાય છે, આ એનો ગુણધર્મ. બીજું, પોલિએસ્ટરનું ખૂબ જ જાણીતું સ્વરૂપ કયું છે? તો PET એ પોલિએસ્ટરનું ખૂબ જ જાણીતું સ્વરૂપ છે. ત્રીજો પ્રશ્ન, PET નો ઉપયોગ જણાવો. તો PET નો ઉપયોગ બાટલીઓ, વાસણો, પાતળી ફિલ્મ અને વાયરો અને બીજી વસ્તુ બનાવવા માટે PET નો ઉપયોગ થાય છે. પછી ચોથો પ્રશ્ન છે, એસ્ટરનો ઉપયોગ શું છે? તો એસ્ટર એ ફળોને વિશિષ્ટ સુગંધ આપવા માટે વપરાય છે. પોલીકોટ એ શાનું મિશ્રણ છે? તો પોલીએસ્ટર અને કોટન બંનેનું મિશ્રણ એ પોલીકોટ છે. તો અહીંયા આ જે પાંચ પ્રશ્નો છે એ તમારા હોમવર્કમાં છે, હોમવર્કમાં લખવાના છે, બરોબર? ઓકે, અહીંયા PET નો ઉપયોગ શું છે એ ધ્યાન રાખજો. પોલિએસ્ટર સારું સારું મિશ્રણ છે, તો પોલી પ્લસ એસ્ટરનું મિશ્રણ છે. એસ્ટરનો ઉપયોગ શું છે? તો ફળોને સુગંધ આપવા માટે વપરાય છે. પોલિએસ્ટરના કપડાં કયા કયા નામથી વેચાય છે? તો પોલીકોટ, પોલીવુલ અને ટેરીકોટ જેવા નામથી વેચાય છે. પોલીકોટ એ સારું સંયોજન છે, તો પોલિએસ્ટર અને કોટનનું સંયોજન છે. પોલીવુલ એ સારું સંયોજન છે, તો પોલિએસ્ટર અને વુલ એટલે કે ઊનનું સંયોજન છે. અહીંયા પોલિએસ્ટરના ગુણધર્મો વિશે આપણે સમજ્યા. પછી પોલિએસ્ટરનું બીજું જાણીતું સ્વરૂપ ટેરિલિન, ત્રીજું જાણીતું સ્વરૂપ PET છે, બરોબર? ઓકે, અને આના પછીના આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એક્રેલિક વિશે આપણે સમજવાના છીએ. પેજ નંબર 33-34 નંબરના પેજ ઉપર આ થિયરી તમને આપેલી છે, એક વખત એને પાઠ્યપુસ્તકમાંથી વાંચી લેજો, સમજી લેજો. ખ્યાલ ના આવે તો વિડીયો તમારી જોડે છે જ, અને સ્ટોપ કરી પોઝ કરીને પણ તમે સમજી શકો છો, બરોબર? અને આના પછીના આપણે નેક્સ્ટ લેક્ચરમાં નવા ટોપિક સાથે, નવા વિડીયો સાથે મળીશું. અસ્તુ.